नगरपालिका द्वारा आगामी 15 ऑगस्ट स्वातंत्र पर्व की उजवणी निमित्ते शहर में जुदा जुदा कार्यक्रमों आयोजन करवामां आव्युं छे। जे अंतर्गत सीएम मतविस्तार में घाटलोडिया में 13 तारीखे तिरंगा यात्रा आयोजन करवामां आवेल छे। जुदा जुदा विस्तारों में फरसे मुख्यमंत्री भूपेन्द्र पटेल आ यात्रा में हाजर रहेशे। तो आ उपरांत 14 तारीखे एएमसी स्कूल बोर्ड स्कूल में भाणेला सफल विद्यार्थियों ने के हाल पोतानी आगवी ओळख धरावे छे तेवा विद्यार्थियों नुं सन्मान करवामां आवशे। तेमज 15 ऑगस्टे आ वर्षे एएमसी द्वारा राणीप खाते ध्वजवंदन नो कार्यक्रम राखवामां आवेल छे। ઘાટલોડિયા વિસ્તારમાં નક્કી કરવામાં આવી છે ઘાટલોડિયાની અંદર 13 તારીખે સવારે 9 વાગે તેની યાત્રાની શરૂઆત કરવામાં આવશે અને ત્યાંથી આગળ રોડ પર સોદાના સીમા સુધી ત્યાં માનીય મુખ્યમંત્રીના અગ્રહસ્થે પુષ્પાંજલિ કરવામાં આવશે। તિરંગા યાત્રા આખા અમદાવાદની અંદર જુદા જુદા વિસ્તારો નાગરિકોની વર્તમાન ખાનપાનની પદ્ધતિ અને રહેણીકરણીને કારણે લોકોમાં B12 અને D3 નો ઉણપ જોવા મળી છે। B12 અને D3 ની ઉણપના કેસ વધતા તંત્ર જાગ્યું છે। શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે રિપોર્ટ કરાવી શકાય તેની વ્યવસ્થા કરવામાં આવશે, જેમાં રિપોર્ટ સાથે નિદાન પણ કરવામાં આવશે। આ અંગેના જરૂરી સાધનો તેમજ દવાઓ લાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં સૂચના આપવામાં આવી છે। આપણે આવનાર દર્દીને આપી શકીએ અને અમદાવાદની મહાનગરની જનતાને એની એક સારી સવલત મળી રહે આપણા અર્બન હેલ્થ સેન્ટર ઉપરથી, તે માટેનું આજે સૂચન કરવામાં આવ્યું। હાલોલ નગરના તળાવ કિનારા ઉપર 50 વર્ષથી ઉભા થયેલા દબાણોને હટાવવા માટે ઝુંબેશ હાથ ધરાઈ હતી। વર્ષ જૂના દબાણો ઉપર હાલોલ નગરપાલિકાએ બુલડોઝર ફેરવી દીધું હતું। તો હાલોલના મુસ્લિમ અગ્રણી અને વિરોધ પક્ષના નેતાએ કહ્યું હતું કે એક જ કોમ સાથે ઇરાદાપૂર્વક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, આસપાસના બીજા ગેરકાયદે પાકા દબાણો સામે રહેમ નજર રાખવામાં આવે છે। હાલોલ નગરપાલિકા અને નગર પંચાયત વખતના જે કેબિનો જે શોપિંગ સેન્ટરો બનેલા છે ઉપરનો જે બીજો માળ બન્યો, નામદાર કલેક્ટર સાહેબને સ્ટે ઓર્ડર બી આપેલો અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ તળાવની પાર ચારો તરફથી કોરી હોવી જોઈએ એ બધા નિયમો અને નેવે મૂકીને ફક્ત એક જ સમુદાયને ટાર્ગેટ બનાવેલું છે। આ જે જગ્યા છે યમુના કેનાલમાંથી જે પાણી તળાવમાં જવાનું હતું એ પાણી તળાવમાં જતું નહોતું, એટલે વોટર બોડીઝના કિનારા પર જેટલા દબાણો છે એ હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ પર લેવામાં આવી છે।